તો ઉમેદવારોએને તમે પ્રેશર કરીને કેમ એવું કરાવો છો કે અમારે ચૂંટણી લડવી નથી એમને પૂછો કોઈ કુકડા ગોંચવાયેલા નથી બધી જ તાકાતો ગેરકાયદેસર રીતે લગાડવામાં આવી છે ત્યારે જનતાના આશીર્વાદ સમર્થન અને પ્રેમ કોંગ્રેસને મળી રહ્યું છે ચાહે અમારી બનાસકાંઠા કે પાટણની બેઠક હોય કે વલસાડની બેઠક હોય જામનગર હોય કે અમરેલી હોય આપ જોઈ શકો છો કે લોકોનો પ્રેમ અને આશીર્વાદ છે એમણે ગોતી ગોતીને માથા મૂક્યા હતા એ શું કામ ફેરવા અને પુરુષોત્તમભાઈ બહુ મારા મિત્ર છે બહુ મોટું માથું હતું તો એમના વતનમાં અમરેલીથી મોટા માથાને લેડ લડાવવા હતા ને ત્યાં તો પબ્લિક ઓળખી ગઈ હતી કે માથું વધેરાઈ જશે એટલે રાજકોટ મોકલ્યું એટલે આ બધી આવી વાતો ન કરવી જોઈએ અમારે ત્યાં આંતરિક લોકશાહી છે એક મર્યાદામાં વાત કરવાનો બધાને અધિકાર છે અમારી શિસ્ત સમિતિની ગઈકાલે જ મીટિંગ મળી હતી અને શિસ્ત સમિતિએ નક્કી કર્યું છે કે કોઈ પણ પ્રકારની અશિસ્ત નહીં ચલાવી લેવામાં આવે આંતરિક લોકશાહીના રીતે પાર્ટીના ફોરમમાં અંગત રીતે વાત કરવાનો બધાને અધિકાર છે પરંતુ મોવડીઓ મંડળના નિર્ણય સામે સોશિયલ મીડિયા પ્રેસ મીડિયા કે જાહેરમાં વાત કરશે તો ગમે તેવો મોટો વ્યક્તિ હશે અમારી શિસ્ત સમિતિ છે એમણે ગઈકાલે જ મને કહ્યું છે કે એમણે નિર્ણય કર્યો છે કે ગમે તેવો મોટો માણસ હશે એને એક જાટકે કોંગ્રેસમાંથી કાઢી નાખવામાં આવશે અને અશિસ્ત આંતરિક લોકશાહી ગૌરવ છે અધિકાર છે દરેકને પરંતુ અશિસ્ત કોંગ્રેસ પાર્ટી નહીં ચલાવે એ શિસ્ત સમિતિનો જે સંપર્કમાં હોય છે એની હાલત શું થાય છે તમને ખબર છે એટલે મારે એમાં પડવું નથી અમારે ત્યાં હીરો હોય છે ત્યાં જઈને ઝીરો થાય છે તમે એને એક દાખલા જોયા છે મારે કોઈના નામ નથી આપવા કેટલાકની કેટલીક મજબૂરીઓ હોય છે મારે સલામ કરવી છે મારા કોંગ્રેસના કાર્યકર્તાઓને કે ડરતા પણ નથી અને વેચાતા પણ નથી આંગળીના વેઢે ગણા એવા થોડાક લોકોને કોઈક મજબૂરીઓ હોય ગઈકાલ સુધી મારા સાથે હતા આજે ત્યાં ગયા એટલે હું એમના સામે ગમે તેવી ભાષામાં વાત કરું એ બરાબર નથી તો સાથે સંવાદ હતા ગૌરવ જોડાયા છે ગૌરવ સૌરાષ્ટ્ર ની ત્રણ સહિત સાત બેઠક પર જે કોકડું ગુજવાયેલું છે આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ જે ત્રણ બેઠક બાકી છે ઉમેદવારો જાહેર કરવાના બાકી છે શું લાગી રહ્યું છે કયા નામ પર પસંદગી થઈ શકે છે કોના નામ ચર્ચામાં છે

અને મહેશ રાજપૂતનું જે જૂથ છે તે આમને સામે જોવા મળ્યા હતા ડોક્ટર હેમંગ ગોસાળાનું નામ આવ્યું હતું આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડેલા અને કોળી આગેવાન વિક્રમ સોરાણીનું નામ છે તે ઇન્દ્રનીલ રાજ્યગુરુ જૂથ છે કે તેમના દ્વારા મૂકવામાં આવ્યું હતું ખાસ કરીને આજે જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે કે તેઓ આજે રાજકોટની અંદર આવ્યા છે ને રાજકોટમાં તેમને તમામ જે જૂથના આગેવાનો છે તેમને અહીં બોલાવ્યા અને તેમના દ્વારા આજે મિટિંગનું આયોજન છે તે કરવામાં આવ્યું છે આઠ બેઠકોમાંથી છ બેઠકો પર જે રીતના કોંગ્રેસનું ગૂચળું છે કોકડું છે તે ગૂંચવાયું છે ને તેને લઈને ક્યાંક આંતરિક જૂથવાદ જે સામે આવવાના કારણે જ આ કોકડું છે હોવાનું અત્યારે માનવામાં આવી રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસની અંદર જે આ ડેમેજ કંટ્રોલ કરવા માટે છે કે તેમના દ્વારા પ્રયાસો છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહ્યા છે ગીર સોમનાથના પૂર્વ ધારાસભ્ય પૂંજાવાસ તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે ભીખુભાઈ વારોતરીયા જે રાજકોટ શહેરના જે પ્રભારી છે કે તેઓ પણ આજે અત્યારે અહીં ઉપસ્થિત છે સાથે જે પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ ઉપસ્થિત છે ખાસ જે તમામ લોકો જે ઉમેદવારી પોતાની દાખવી રહ્યા છે તેમાં હેમાંગ વસાવડા લલિત કગથરા તમામ જે નેતાઓ છે કે તેઓ પણ અત્યારે ઉપસ્થિત છે તે જોવા મળી રહ્યા છે શક્તિસિંહ ગોયલ છે કે તેમને જે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા જેનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે તેમની સામે પણ તેમને આકરા પ્રહારો છે તે કર્યા છે અને તેમને સ્પષ્ટ કહ્યું છે કે ભાજપે જે મોટું માથું ગણાતા જે પરસોત્તમ રૂપાલાને રાજકોટથી શા માટે ચૂંટણી લડાવી રહ્યા છે કારણ કે કે જો અમરેલીથી તેની ચૂંટણી લડાવે તો ક્યાંક તેમનું જે આ મોટું માથું જે ગણાય છે તે ક્યાંક લોકો છે તે તે વધારી દે છે એટલે કે તે અમરેલીથી ચૂંટણી હારે તેવી પરિસ્થિતિમાં હોવાને કારણે તેમને થી ચૂંટણી છે તે લડાવવામાં આવી રહી છે અને ખાસ કરીને કોંગ્રેસના મોટા પ્રમાણમાં કાર્યકર્તાઓ છે તે અહીં જોવા મળી રહ્યા છે બે હજાર સત્તરમાં જે સત્તર ધારાસભ્યો કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા હતા તેમને લઈને પણ તેમણે કહ્યું હતું કે જે સત્તર ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતા તેમાં તે પંદર ધારાસભ્યો હાર્યા હતા હવે ક્યાંક કોંગ્રેસ છે કે તેમના દ્વારા સમિતિની જે પાર્ટીમાંથી હકારી કાઢવામાં આવશે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું છે એટલે કે ક્યાંક સૌરાષ્ટ્ર કચ્છની જે બેઠકો છે કે તેમની અંદર આંતરિક જૂથવાદો ચાલી રહ્યા છે ઉમેદવારના જેના નામ જાહેર થાય છે તેઓ પૈસા નથી આ પ્રકારનું

ત્રણ બેઠક પર ઉમેદવાર જાહેર કરવાનો બાકી છે કોંગ્રેસ દ્વારા મનોમંથન કરવામાં આવી રહ્યું છે રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસ કદાવર નેતાને મેદાનમાં ઉતારશે